ને મિત્રો, સ્ટાફ સિલેક્શન 2014 ની અંદર પૂછાયેલા સમ્સ માનનો આ એક મસ્ત સમ કે બે અંકની મહત્તમ અવિભાજ્ય સંખ્યાના અંકોના વર્ગોનો સરવાળો કયો થશે. મિત્રો, પહેલી નજરે તો તમને એમ થશે કે આ શું બધું પૂછ્યું છે આટલું બધું, પણ તમે ધીમે ને કંઈક શબ્દને પકડશો ને તો મજા આવશે અને ખરેખર મસ્ત પૂછ્યું છે. જો, પહેલી વસ્તુ બે અંકો, એટલે તમારી પાસે અંક બે હોવા જોઈએ, એટલે કે તમારા મગજમાં આ ક્લિયર હોવું જોઈએ. 1, 2, 3, 4 એમ 9 સુધી તો નહીં, એટલે કે શરૂઆત થશે 10 થી. 10, 11, 12 આ બધા બે અંક છે. ક્યાં સુધી? 99 સુધી. તો આટલા અંકની વાત આમાંથી કઈ? એમ તો બે અંકની મહત્તમ, એટલે મહત્તમ મોટા મોટી, એટલે અહીં સુધી, એટલે અહીંથી આપણે કંઈક વિચારશું. મહત્તમ અવિભાજ્ય સંખ્યા. હવે અવિભાજ્ય સંખ્યા એટલે શું? જેમ કે 99 છે, એને તો 3 વડે ભાગી શકાય છે, એ તો વિભાજ્ય થી. તો ચાલો વિચારો એને, એના પહેલાની તો કે 98. 98 તો જુઓ આઠડો છે, એટલે બે વડે ભાગી શકાય. હવે આવ્યું 97, તો તમને હવે ખ્યાલ આવી જશે કે 97 છે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. તો 97 છે એ મળ્યું. હવે અવિભાજ્ય સંખ્યાના અંકો, તો અંકો તો બે છે, કોણ? 1 9 છે ને 1 7 છે. એના અંકોના વર્ગો, ચાલો એના વર્ગો કરો અને એનો સરવાળો જોઈએ. મજા આવી? તો ઘણી વખત એટલું બધું સરસ પૂછે અને મોટાભાગના લોકો એમાં ભૂલ કરે અથવા તો થાપ ખાઈ જાય. તો જોવો જોઈએ, 90 90 81, 77 79, 9 ને 1 10, 9 ને 4 13, 130 એવું છે, જરૂર છે. તો આટલું મસ્ત હતું, કોઈને આવડ્યું હશે તો રાજી થાજો. મિત્રો, યાદ રહે કે અવિભાજ્ય સંખ્યાઓને અંગ્રેજીમાં પ્રાઇમ નંબર્સ કહે છે. અવિભાજ્ય સંખ્યાઓ ક્યાંથી ચાલુ થાય છે? 2, 3, 5, 7, પછી 9 નહીં આવે, 11, 13. એમ કરતા કરતા કદાચ કોઈ એમ કે 50 સુધીમાં આટલા 1 થી 50 અંક સુધીની અંદર અવિભાજ્ય સંખ્યાઓ આવી કેટલી આવે છે? તમે કાઉન્ટ કરજો, ટોટલ 15 આવતી હશે. કોઈ એમ કે 1 થી 100 સુધીની આવી પ્રાઇમ નંબર્સ, એટલે કે બગડાથી ચાલુ કરીને છેલ્લે કઈ આપણે એવી 97, તો એવી કુલ પ્રાઇમ નંબર્સ કેટલી છે? તો એ આવશે 25. તો આવું ઘણી વખત ખાલી જગ્યામાં પૂછે છે, પણ તમને હું હોમવર્ક આપું છું કે તમે આ શોધજો. આ 15 અને 25 તમને મળી જ જશે. 15 અને પછી કદાચ 51 થી 100 સુધીની અંદર બીજી 10 ઉમેરાશે. તો ટોટલ 1 થી 100 સુધીમાં પ્રાઇમ નંબર્સ કેટલી આવે છે? 25 આવે છે. તો એ જરા ચેક કરજો, એ તમારું હું હોમવર્ક આપું છું. ને આ એક અગાઉ પણ આ ટાઈપનો પૂછાણો હતો અને તમે હવે આમાં શ્યોર થઈ ગયા છો કે ભાઈ 14 સેમી ત્રિજ્યા વાળા સોનાના ગોળાને ઓગાળીને 2 સેમી ત્રિજ્યા વાળા નાના ગોળા કેટલા બને? તમને યાદ જ છે, આના ભાગ્યા આ કરો, એનો ઘન કરો. એટલે કે 14 ભાગ્યા 2, એટલે કે જવાબ જે 7 આવે એનો ઘન કરો. 77 77 49 49 ગુણ્યા 7, એટલે તરત તમે કહેશો એ તો 343 આવે. જી હા, જવાબ 343. ફરીથી જ્યારે મોટો ગોળા આપ્યો, એટલે કે આર ત્રિજ્યા વાળો, એમાંથી જ આવે આર, સ્મોલ આર જેવું તમારે આની અંદરથી ગોળીઓ બનાવવાની હોય, તો ગોળા બનાવવાના હોય, એટલે આને જ ઓગાળીને બનાવવાના હોય, ત્યારે આ બે જે મોટો છે એના છેદમાં નાની ત્રિજ્યા કરવાનો અને એનો જે જવાબ આવતો એને ઘન કરી નાખશો, એટલે સીધે સીધો જવાબ મળશે. આના પહેલા આ સમ કર્યો હશે અને આ ઝડપથી તમે જવાબ મેળવી શકશો. આમાં આખે આખું ઓલું 4 તૃતીયાંશ પાયાર ઘન કે એવું કંઈ સૂત્ર મૂકવાની જરૂર નથી. મિત્રો, આ પણ બહુ ફાઇન છે કે એ બી થી 2 ગણું કામ કરે છે, બંને મળીને 20 દિવસમાં કામ પૂરું કરે છે, તો એ એકલો કેટલા દિવસમાં કાર્ય પૂરું કરી શકે? ઘણા લોકો આ દાખલા છોડી દે છે. મિત્રો, આ દાખલામાં કશું હોતું નથી, ખાલી વસ્તુ ધ્યાન આપો. જો અહીંયા એ છે અને બી છે, બરાબર. હવે એ છે ને એ બી થી 2 ગણું કામ કરે છે. 2 ગણું કામ એટલે આની સ્પીડ વધારે છે, ડબલ સ્પીડ છે. એટલે કે જે કામ દાખલા તરીકે આને 10 દિવસમાં થતું હશે, તો આને 5 દિવસમાં થાય, આને 20 દિવસમાં થતું હશે, તો આ 10 મિનિટ, આ ડબલ કામ કરે છે, 2 ગણું કામ કરે છે. એટલે દિવસો છે ને એ આના કરતા અડધા જ થાય, કારણ કે જે કામ છે આ દાખલા 1 દિવસમાં પૂરું થાય, એ અડધા દિવસમાં પૂરું કરી નાખે છે. તો ટૂંકમાં આનું આ અડધું થાય. હવે જે આપણે શોધવાનું છે શું, એ તો આપણે એક કામ કરો, આને એક્સ ધારી લ્યો, તો તરત તમે કહેશો કે આને 2x દિવસ લાગે. એટલે આપણે દિવસો ધારી લીધા કે એને કેટલા દિવસો લાગે અને બીને કેટલા દિવસો લાગે. તો ધારો કે એને 1x દિવસો લાગે છે, તો બીને કેટલા લાગતા હશે? 2x દિવસો. અને આપણે યાદ રાખજો કે એક્સ ની જે કિંમત છે ને એ જ જવાબ છે, કારણ કે એને પૂછ્યું છે એ એકલો કામ કેટલું કરે, એટલે એક્સ ની કિંમત આપણે ગોતવાની છે. તો એને ધારો કે 1x દિવસ લાગે છે, તો સ્વાભાવિક છે કે બી થી આ બમણું કરે છે, તો અહીંયા 2x થશે. જો એ સમજવામાં આવે છે કે અહીંયા દિવસો બમણા થાય છે એવું નથી કીધું, અને અત્યારે આપણે વાત કરીએ છીએ દિવસોની વાત કરીએ છીએ, એટલે આ જરા ડિફરન્સ સમજજો. હવે બસ સૂત્ર આપણે રેડી જ છે. તમને ખ્યાલ છે કે આ બેનો ગુણાકાર
છેદમાં આ બેનો સરવાળો એટલે કે એક્સ ગુણ્યા બે એક્સ છેદમાં એક્સ વત્તા બે એક્સ, એ જવાબ છે. એ બે જે ભેગું કામ કરે છે કેટલા દિવસમાં? 20 દિવસમાં. બસ કામ તો પતી ગયું. ફરીથી, ક્યારેય પણ આવી રીતના બે જણા સાથે કામ કરે છે એવું કહીએ તો જેટલા દિવસો લાગતા હોય એનો બેનો ગુણાકાર છેદમાં બે સાથે કામ કરે છે એટલે બેનો સરવાળો, એ એનો જવાબ આવે. તો જુઓ જે એક્સ ગુણ્યા બે એક્સ, એટલે તરત તમે કહેશો બે એક્સ વર્ગ, બરાબર. પછી એક્સ વત્તા બે એક્સ, એટલે તમે તરત કહેશો 3x બરાબર કેટલા? 20. જુઓ જે એક્સ વર્ગ એટલે એક્સ ગુણ્યા એક્સ છે અને એક્સ છે એટલે આ તો ઉડી ગયો, 3 આ બાજુ જશે એટલે શું થશે? 2x = 20 તેરી 60, x = 60 ના છેદમાં 2, જવાબ શું આવ્યો? 30 છે. એવો જવાબ જરૂર છે. તો આટલું સિમ્પલ છે, માત્ર અહીંયા એક ગડબડ થઈ જાય કારણ કે બહુ સમજીને કરવા જેવું છે કે બે એ બી થી બે ગણું કામ કરે છે એટલે આપણે કામ નથી ધારતા, દિવસો ધારીએ છીએ. તો જો ડબલ કોઈ કામ કરતું હોય તો એના દિવસો જ આના વધારે લાગે આને ઓછા લાગે કારણ કે આની સ્પીડ વધારે છે, તો એ ઝડપથી કામ પૂરું કરી શકે. એટલે કે આને 2x દિવસ લાગતા હશે, આને એક્સ દિવસ લાગતા હશે અને આપણને શોધવાનું છે એક્સ. આ જ દાખલામાં ધારો કે કીધું હોત કે બી ને કેટલા દિવસો લાગે, તો તમે એક્સ ની કિંમત તો જાણી છો કેટલી? 30. તો બી ને કેટલા દિવસો લાગતા હશે? 60 દિવસ. તો કોઈ પણ વસ્તુ પૂછે તો હવે તમને આવડે છે. તો મિત્રો મજા આવી, ધેટ્સ ગુડ. બસ વધુ ને વધુ દાખલા ગણતા રહેશું. અને મિત્રો ઘણા પૂછે છે કે સર આ સમ્સ કેવી રીતે, આ કેવી રીતે, પણ તમે યાદ રાખો કે તમે આ ચેનલ જે એનડીસી છે એમાં તમે ક્લિક કરશો તો તમને ખ્યાલ છે કે ત્યાં હોમ વિડીયો અને પ્લેલિસ્ટ લખેલું આવે છે. તો એ પ્લેલિસ્ટની અંદર તમે ક્લિક કરશો તો એમાં ગણિતના, મેથ્સ અને રિઝનિંગના ઘણા બધા સમ્સ છે એ આખે આખી પ્લેલિસ્ટની અંદર જોઈ અને બધા એક પછી એક જોતા રહેજો. તો મને લાગે છે મોટા ભાગના સમ્સ તમને આવડી જવાના છે. ઓકે, ઓલ ધ બેસ્ટ.